એસોસિએશન ઓફ ઇન્ડિયા વડોદરા ચેપ્ટર શહેરના રાજકીય અગ્રણીઓ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું. નેશનલ રેસ્ટોરન્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયા NRAI ધ વોઇસ ઓફ ઇન્ડિયન રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રીઝના વડોદરા ચેપ્ટર લોન્ચ કરવામાં આવ્યું હતું, જેમાં ચેપ્ટર હેડ તરીકે નીતિન નાણાવટી, કો ચેપ્ટર હેડ તરીકે સંકેત શાહ અને સેક્રેટરી તરીકે દીપ્તિ શર્માની નિમણૂક કરવામાં આવી હતી. નેશનલ રેસ્ટોરન્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયાની સ્થાપના 4 દાયકા પહેલાં 1982માં કરવામાં આવી હતી. અત્યારે 5 લાખ પ્લસ રેસ્ટોરન્ટ OSRS બાર્સ ક્લાઉડ કિચન અને કેટરિંગનું પ્રતિનિધિત્વ ધરાવે છે, જેનો આ વર્ષે આશરે બિઝનેસ 4,23,865 કરોડનો છે. નેશનલ રેસ્ટોરન્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયામાં 35થી વધુ રેસ્ટોરન્ટના CEO માલિકો સભ્યો છે અને F&B ક્ષેત્રની વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બ્રાન્ડનું પ્રતિનિધિત્વ કરે છે. નેશનલ રેસ્ટોરન્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયાની મુંબઈ, ગુરુગ્રામ, બેંગલુરુ, કોલકાતા, દિલ્હી, નોઈડા અને ચંદીગઢમાં એસોસિએશનની ઓફિસો આવેલી છે અને ટૂંક જ સમયમાં અન્ય શહેરોમાં પણ નવા ચેપ્ટર ખોલવામાં આવશે. ત્યારે આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળુભાઈ શુક્લ, વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ, વડોદરાના મેયર નિલેશભાઈ રાઠોડ, સાજીગંજના ધારાસભ્ય કેઉરભાઈ રોકડિયા, ભારતીય જનતા પાર્ટીના વડોદરા શહેર પ્રમુખ ડોક્ટર વિજય શાહ તેમજ નેશનલ રેસ્ટોરન્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ કબીર શુરી, ભૂતપૂર્વ પ્રમુખ અને ટ્રસ્ટી અનુરાગ કટેરિયા, વડોદરા ચેપ્ટરના પ્રમુખ નીતિન નાણાવટી, સેક્રેટરી પ્રફુલ કુમાર તથા વિવિધ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને શુભેચ્છાઓ પાઠવી હતી. આજ રોજ આપણે 5 જુલાઈ રોજ આપણે કોર્ટયાર્ડ મેરેટમાં અમે લોકો NRAIનું આપણે નેશનલ રેસ્ટોરન્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયાનું પહેલું ચેપ્ટર બરોડા માટે લોન્ચ કરી રહ્યા છે. અમારા અહીંયા અત્યારે 150 મેમ્બર્સ રેસ્ટોરન્ટ ઓનર્સ ઓલરેડી આ મેમ્બર્સ છે અને હવે આગળ જતા અમે લોકો 300થી 400 મેમ્બર્સનું એક મોટું ઓર્ગેનાઇઝેશન બરોડા માટે, એ માટે અમારા દિલ્હી અને બોમ્બેથી અમારા રેસ્ટોરન્ટના જે પ્રેસિડેન્ટ છે એને કબીર સુરી અને મેનેજિંગ ટ્રસ્ટી છે અનુરાગ કટિયારજી એ આવ્યા છે અને આપણે આજે સાંજે અહીંયા આપણે બરોડા માટે આ ચેપ્ટર લોન્ચ કરવાના છે. એટલે બરોડાની કોઈ બી આપણે પ્રોબ્લેમ્સ હોય, કોઈ બી રેસ્ટોરન્ટને એ બધા અમે સોલ્વ કરવા અમે લોકો અહીંયા રેસ્ટોરન્ટનું એક એસોસિએશન બનાવ્યું છે. એટલે નાની નાની જેટલા બી કોઈ સ્ટાફિંગ પ્રોબ્લેમ હોય, કોઈ સવારે ઉઠીને કોઈ સ્ટાફ ભાગી ગયો તો અમારું એક પર્સનલ ગ્રુપ છે, એમાં અમે લોકો શેર કરી દઈએ તો એ તરત અમને ખબર પડી જતી હોય છે. કોઈને કોઈ ઇક્વિપમેન્ટ લેવા હોય, કોઈને કોઈક ફર્નિચર લેવું હોય, એ બધાની અમે લોકો હેલ્પ કરીએ છીએ. પ્લસ GST રિલેટેડ કોઈક ઇશ્યુ આવ્યો હોય કે કોઈને કોઈ જે નવા જવાન મેમ્બર્સ છે જેને બહુ ધંધા માટે ખબર નથી, એમને જે ટી દરરોજ ડે ટુ ડે જે બી એમને પ્રોબ્લેમ હોય એ અમને કોલ કરી શકે છે અને અમે એમનો જવાબ અમે એમને સોલ્યુશન આપી શકીએ. દેખીએ રેસ્ટોરન્ટ NRAI જો હૈ એક રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રી કી બોડી હૈ, એક સંસ્થા હૈ જો સારે દેશ કે રેસ્ટોરન્ટ કો એક સાથ લેકે ચલતી હૈ ઉનકી ભલાઈ કે લિયે. આપ જાનતે હૈ કે અગર હમ એકજુટ હોકે બાત કરે તો હમારી બાત કા એક અલગ વજન હોતા હૈ ઓર NRAI યહી કામ કરતી હૈ. और जहाँ तक ग्राहकों का सवाल है तो हमारा, जैसे मैंने कहा, हमारा तो वजूद ही ग्राहकों के लिए है. हम जो भी करते हैं, चाहे हम रेस्टोरेंट बनाते हैं या खाना बनाते हैं, वो सब उन्हीं के लिए है. उससे ज़्यादा मैं क्या बताऊँ ग्राहकों के लिए, उनके बिना तो हम कुछ भी नहीं हैं. कुछ खास नहीं, आप ऑनलाइन अपने मेम्बरशिप कर सकते हैं. सिर्फ हर एक रेस्टोरेंट जो मेम्बर बनना चाहता है उसके पास FSSAI और ईटिंग हाउस लाइसेंस होना चाहिए, क्योंकि हम ये मानते हैं कि हम ऑर्गेनाइज सेक्टर को रिप्रेजेंट करते हैं, अनऑर्गेनाइज सेक्टर को हम अपनी संस्था में नहीं लेना चाहते.